કાલે મેસેજ આવ્યો કાલ કે પરમ દિવસે કે મોદી સ્કૂલની બાજુની સ્ટ્રીટમાં કર્મયોગ કરીને ઘર છે અને ત્યાં આવવાનું છે એમ. તો આઈ હેવ ડન માય સ્કૂલિંગ ઇન વિજય મોદી સ્કૂલ. અચ્છા, તો બધી મેમરીઝ આમ આવી ગઈ પાછી. અત્યારે આવતી હતી ને કંઈ આવતા હોય તો આવી જ રીતે વરસાદ આવતો અને આવી રીતે એક્ટિવા લઈને આવતા એવું બધું. તો જો સ્કૂલની વાત કરું તો હું જરા પણ સિન્સિયર તો મતલબ પહેલેથી જ નહોતી કે જો પ્રિન્સિપલ બી આવે ને તો બી હેર ઓઇલ ના કર્યા હોય કે ડે ટુ ડે ના કર્યું હોય એવી હતી. બટ આઈ સ્કોર 99.94 પીઆર ઇન 12th ગ્રેડ અને નિર્મા યુનિવર્સિટીમાં મને મતલબ એન્ટ્રન્સ એક્ઝામ નથી આપવી પડી, ખાલી ઇન્ટરવ્યુથી જ મને એડમિશન મળી ગયું હતું. અને આઈ હેવ ડન ઇન્ટિગ્રેટેડ કોર્સ બીબીએ પ્લસ એમબીએ પછી. બટ હવે જો હું વાત કરું ને સિન્સિયરિટીની તો મતલબ થોડી ઘણી હવે હું ડેવલપ કરું છું. મતલબ બેબી માટે જો અત્યારે મારાથી મેં એમને પહેલા જ વાત કરી ફર્સ્ટ વિઝિટમાં કે બધા એવા સજેશન આપે કે તું ગીતા વાંચ, તું આ વાંચ, પણ મારાથી એ બધું જરા પણ નથી થતું એમ. એટલે હું શું કરું કે અત્યારની મોડર્ન કૃષ્ણ કથા છે પછી આનાપાન કરું, એમાં બી એવું નહીં કે બેઠા બેઠા કરું, સૂઈને પણ કરું. અને એમાં એવું કે બેબી માટે પહેલાં મારી એવી હતી જ્યારે હજી બેબી રહ્યું નહોતું ને એ ટાઈમે કે એ આવું હોય, એનો કલર આવો હોય. જ્યારે હું મેમને પહેલી ટાઈમ મળી ને ત્યારે બી મેં કીધું એ ગોરું હોય, એની હાઇટ આવી હોય. પણ પછી આનાપાન કરું છું ને એ પછી એમ થાય કે એ બધું મેટર નથી કરતું મારા માટે. શું મેટર કરે છે કે આટલું ઇન્ટેલિજન્ટ હોય. હું એને એવી રીતે કહું કે તારે જે બધા ફ્રેન્ડ્સ બનશે ને એ લોંગ ટાઈમ માટે હશે. તું બહુ ક્રિએટિવ છો, તું બહુ મોટિવેશનલ સ્પીકરની જેમ તું એવી રીતે સારું એવું માણસ બનીશ એમ. જેન્ડર બી આપણા માટે કોમન જેન્ડર મેટર કંઈક કરતું જ નથી જેમ હેમલબેને કીધું. અને જો નિશાબેનની વાત કરું, મારી બાજુમાં બેઠા છે, બહુ ઇમોશનલ છે, ઘણું સારું કહેવાય, રડવું આવી જાય, સારું કહેવાય, પણ એમાં પણ કંઈ ખરાબી નથી. પછી જો બીજા રૂટીનની વાત કરું ને તો મતલબ કૃષ્ણ ભગવાનની કથા છે તો મેઇન જે રીઝન હોય ને કે આપણે 56 ભોગ શું કામ ધરીએ છીએ ભગવાનને, તો ભગવાને ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો 7 દિવસ માટે અને એ 8 પ્રહર જમતા, એટલે 8, 7 અને 56, એટલે આપણે 56 ભોગ ધરીએ છીએ. એવી જે પ્રેક્ટિકલ નોલેજ હોય ને, ચાણક્ય કોણ હતા, ચાણક્ય નીતિ શું છે, એવું બધું અત્યારે રીડ ને સાંભળું છું. અને બાકી પેલા કહેવાય ને પ્રેગ્નન્સી પહેલા મારું એવી એક્સપેક્ટેશન હતી, મારો વેઇટ મેરેજ ટાઈમે 47 હતો, પછી 50 થયું, પછી 55 થયું, તો મને એમ કે ઓહો આ તો બહુ વધી ગયો એમ. ડિપ્રેશન બી આવતું એટલે ત્યારે હું ડાયટિંગ કરતી ને એમ વિચારતી ચલો હવે પ્રેગ્નેટ થઈશ ને ત્યારે આ બધું જમીશ, ફૂલ ઘી વાળું ને આ તે બધું. પણ હવે પ્રેગ્નેટ થઈને તો મને વોમિટનું બહુ ઇશ્યુઝ મતલબ ચાલે છે એવું બધું, એટલે થોડું ઓછું જમી શકું છું. અને બાકી આજે આપણે એક્ટિવિટીઝ ને બધું આવે છે તો આપણે અત્યારથી જ આપણા બેબી માટે પહેલેથી જ ટાઈમ કાઢીએ છીએ કે અત્યારે આપણે એક્ટિવિટીનો ટાઈમ કાઢીએ છીએ તો આપણા બેબી માટે આપણે આ ટાઈમ કાઢી જ શકશું.